यस गुड मॉर्निंग फ्रेंड्स, नमस्कार, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माताजी, जय बालाजी, आप લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીસ કન્સેપ્ટ ટોક ના ડેઈલી કરંટ અફેર્સ ના સેશન ની અંદર, અને જેની અંદર આપણે ચર્ચા કરીએ છે આપ લોકોની આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની અંદર ઉપયોગી અને સૌથી વધુ મહત્વના એવા કરંટ અફેર્સ ના ટોપિક ની, અને માત્ર ટોપિક ની નહીં મિત્રો, પરંતુ એ ટોપિક પાછળનો જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ ની આપણે ચર્ચા કરીએ છીએ, અને એટલા માટે તો આપણે આપણી YouTube ચેનલ નું નામ પણ મિત્રો કન્સેપ્ટ વગર ભેગું ન થાય, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એટલે એક વિનમ્ર પ્રયાસ મારા તરફથી નાનો એવો પ્રયાસ આપ લોકો માટે કરવામાં આવે છે મિત્રો. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ ના સેશન મિત્રો. આજે સેકન્ડ ઓફ વિદ્યાર્થીઓના મેસેજ હતા, યુટ્યુબમાં કોમેન્ટ હતી કે સર મ્યુચ્યુઅલ ફંડ ઉપર એકાદ સેશન રાખો. તો આજનો સેશન મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ઉપર, અને બીજી વસ્તુ આપણે લાસ્ટ વીકમાં પણ વાત કરેલી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના રાઈટ ઇસ્યુ લઈ આવે છે. યસ મિત્રો, અગાઉથી એને જાહેરાત કરેલી જ હતી, અને એટલા માટે આપ લોકોને કીધું હતું કે એ મુદ્દો આવવા દો, આવી જશે એટલે બંનેની સાથે ચર્ચા કરશું. મિત્રો, રિલાયન્સ કંપનીએ પોતાના રાઈટ ઇસ્યુ પણ લોન્ચ કરેલા છે. તો મ્યુચ્યુઅલ ફંડ અને રાઈટ શેર શું છે આની સંપૂર્ણ માહિતી લઈ, અને આજે મિત્રો ખૂબ જ સરસ મજાનું સેશન થવાનું છે, જોરદાર ઇન્ટરેસ્ટિંગ સેશન થવાનું છે. પેન પેપર લઈ અને તૈયાર થઈ જાઓ. તો લખવાની શરૂઆત કરી નાખજો મિત્રો, સાથે સાથે લખતા જાજો. ખૂબ જ અગત્યના કન્સેપ્ટ મારે સમજાવવાના છે, એને સમજીએ એની પહેલા આજના મોટિવેશનલ કોટ્સ ઉપર જઈએ મિત્રો. આપના જોશ જુસ્સામાં વધારો કરવાનું મોટિવેશનલ કોટ્સ છે. યદિ હર સુબહ નીંદ ખુલને ખુલતે કિસી લક્ષ્ય કો લેકર આપ ઉત્સાહિત નહીં હૈ, यदि हर सुबह नींद खुलते वक्त किसी लक्ष्य को लेकर अगर आप उत्साहित नहीं है ना, तो समझ लेना दोस्तों आप जी नहीं रहे, आप जिंदगी काट रहे. मित्रों आ चार लाइन छे ने ए जिंदगी नो मर्म समझावी जाइजे के रोज सवारे उठो ने त्यारे तमे तमारो जे लक्ष्य निर्धारित करेलु छे ने मित्रों, तमारो टार्गेट छे, ए टार्गेट प्रत्ये तमे उत्साहित होवा जोईए. आ एवुं नहीं के उठीने विचार करी के आज वांचवुं छे, નથી વાંચવું, મૂડ છે, મૂડ નહીં. મિત્રો સવારે ઉઠો ત્યારે તમારા લક્ષ્ય પ્રત્યે તમે ઉત્સાહિત રહેવા જ જોઈએ, નહીતર તો જિંદગી જીવતા નથી, આ દિવસો કાપો છો એના જેવું છે મિત્રો. અને એમાંય ખાસ કરીને જે વિદ્યાર્થીઓને એવા ઉઠાવ છે કે સર જીપીએસસી પરીક્ષા પોસ્ટપોન થયેલી છે, મિત્રો રીશેડ્યુલ થયેલું છે. આપ જાણો છો છેલ્લા બે મહિનાની અંદર જે છ સાત પરીક્ષા હતી એ લેવાની નથી, અને નવા શેડ્યુલ પણ ડિક્લેર થઈ ગયા હતા, એટલે આ બધી પરીક્ષાઓ જે બાકી છે એ પહેલા લેવાશે, અને નવી ડિક્લેર થશે એ લેટ લેવાશે. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેરમેન સાહેબે લખેલું છે કે આ રીશેડ્યુલિંગ છે. આ સમજો મિત્રો, બહુ સ્પષ્ટતાપૂર્વક લખેલું છે સાહેબે કે રીશેડ્યુલિંગ છે, પોસ્ટપોન કેન્સલ નથી કરી, તૈયારી ચાલુ રાખો મિત્રો. અને યુપીએસસી પરીક્ષા માટે પણ મિત્રો 4 મેના રોજ ઓફિશિયલ મેસેજ આવશે કે કદાચ એ પરીક્ષા પણ પોસ્ટપોન થવાની વાત છે, પણ જે છે તેમ તૈયારી તો કરવાની છે. અને હવે સમય તમારી પાસે એવો નથી કે તૈયારી કરતા કરતા ઘણાને વિચાર આવે કે સર કે હવે મૂડ નથી. મૂડ નથી તો મિત્રો હું એમ કહેવા માંગુ છું તમે કરશો શું? માની લ્યો કે તમને એવું લાગે છે કે પરીક્ષાઓ લેટ જશે તો મૂડ નથી, તો મૂડ નથી તો આ લોકડાઉન ની અંદર તમે ક્યાં આવા કામ કરીને કરોડો રૂપિયા કમાઈ લેવાના છો? નહીં કમાઈ શકો મિત્રો, માત્ર અને માત્ર વેસ્ટિંગ ઓફ ટાઈમ, તમારું ટેન્શન વધશે, તમે ફ્રસ્ટ્રેટ થશો, મૂંઝાયા રાખશો, આ જ થશે, બીજું કશું જ થવાનું નથી મિત્રો. એટલે નેગેટિવ વિચાર મગજમાંથી કાઢી નાખજો, પોઝિટિવ વિચાર મગજમાં રાખો, અને બી પોઝિટિવ, લાઈફની અંદર પોઝિટિવનેસ હશે, પરીક્ષા આજે નહીં તો કાલે લેવાવાની જ છે મિત્રો. જિંદગી છે, અને જિંદગીની અંદર નાના મોટા પ્રશ્ન આવ્યા રાખે, અને આનો પણ એક સામનો કરીને આ પહોંચાવે મિત્રો, એ જીવવાની મજા અલગ હશે. તો આજની આવી વાતથી મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થીઓને એવું લાગે છે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, એના માટે આવતીકાલે સન્ડે તો મોટિવેશન છે જ, પણ આજે પણ કહું છું મિત્રો, તમે અત્યારે સમય બગાડશો ને બીજા વિચાર કરશો ને તૈયારી મૂકી દેવાના, તો એનાથી તમને કે કરોડો રૂપિયાનો ફાયદો થવાનો નથી. આ બહુ સ્પષ્ટ કહું છું. તો તૈયારી ચાલુ રાખો, અને મોજથી તૈયારી કરો, એન્જોયમેન્ટ સાથે તૈયારી કરો, જેથી કરીને આપનું આવનારું લક્ષ્ય છે ને એક જ ઝટકે પૂરું થઈ જાય. મિત્રો
મિત્રો શરૂ કરીએ આજના દિવસની શરૂઆત મ્યુચ્યુઅલ ફંડથી કરવી છે અને આ મ્યુચ્યુઅલ ફંડ સૌથી પહેલા મિત્રો એક લેમેનની ભાષામાં મારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવો છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળા હશે ઘણા વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા હશે તો આર્ટ્સ વાળા અને સાયન્સ વાળાને પણ ગળે ઉતરી જાય એવી ભાષામાં સમજાવવાનો એક પ્રયત્ન કરું છું મિત્રો તો પેન પેપર લઈને મિત્રો ફટાફટ નોંધ કરતા જજો ઘણી બધી વસ્તુ મારે ફટાફટ ઇરેઝ કરવી પડશે તો નોંધ કરવાની શરૂ કરી નાખજો મ્યુચ્યુઅલ ફંડ પેલા તો છે શું સાવ સાદી ભાષામાં કહું કે માની લ્યો કે મારી પાસે કોઈ સરપ્લસ પૈસા છે પૈસા પડ્યા છે અને મારે પૈસા ક્યાંક રોકવા છે હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ઘણા લોકો કહેતા હોય કે શેર બજારમાં સારું હવે બટ ઓબ્વિયસ છે મિત્રો કે શેર બજારની અંદર પૈસા મારે રોકવા હોય હું શેર બજારથી અજાણ છું મને ખબર જ નથી પડતી કે શેર બજારની અંદર શું હોય કયા શેરમાં રૂપિયા રોકાય કયા સેન્સેક્સ છે શું છે હું સાવ દેશી માણસ છું પણ મને મારા મિત્રએ કીધું કે મોટા શેર બજારમાં પૈસો છે હવે મને તો ખબર જ નથી કે મેં રોકવાના કઈ રીતે તો મારા જેવા જે લોકોને શેર બજારમાં ખબર જ નથી પડતી અને છતાંય એને ઇન્વેસ્ટ કરવું છે શેર બજારમાં જેને ખબર નથી પડતી અને છતાંય એને ઇન્વેસ્ટ કરવું હોય આવા લોકો માટે મિત્રો એસેટ મેનેજમેન્ટ કંપનીઝ કામ કરતી હોય છે કોણ કામ કરતી હોય છે એસેટ મેનેજમેન્ટ કંપની કામ કરતી હોય છે અને આ એસેટ મેનેજમેન્ટ કંપની ખાસ યાદ રાખજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નદિયા એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે એ કામ કરે શું કામ કરે મિત્રો કે જે લોકોને શેર બજારમાં ખબર નથી પડતી તો મારા વતી તમને ખબર ન પડે તો તમારા વતી આપણા બધા વતી પૈસા ભેગા કરે કોણ ભેગા કરે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ જે છે એ જેતે દેશના કંપની ધારા મુજબ રચાયેલી એક કંપની હોય છે ખાસ યાદ રાખજો એસેટ મેનેજમેન્ટ કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની એટલે જ મિત્રો મ્યુચ્યુઅલ ફંડ કંપની ચાલો આ શું છે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે ભારત દેશની અંદર આપને ખબર છે જૂનો કંપની ધારો 1956 નો કંપની ધારો અને વર્તમાનમાં 2013 નો કંપની ધારો આ કંપની ધારા મુજબ રચાયેલી એક કંપની છે એક ઇન્સ્ટિટ્યૂટ છે અને એ ઇન્સ્ટિટ્યૂટ શું કરે જેને શેર બજારમાં ખબર નથી પડતી એના વતી રૂપિયા શેર બજારમાં રોકી દેશે મારા વતી પૈસા મને ખબર નથી ક્યાં રોકવા હું આ એએમસી ને આપી દઉં છું તો આ મેનેજમેન્ટ કંપની છે એ મારા પૈસા જુદી જુદી જગ્યાએ રોકશે મિત્રો મારા પૈસા જુદી જુદી જગ્યાએ રોકી દે અને એમાંથી કઈ મને ફાયદો કે નુકસાન જાય એની જવાબદારી મારી હોય મિત્રો ખાસ યાદ રાખજો મ્યુચ્યુઅલ ફંડની અંદર થાય છે શું એક સિમ્પલ ઉદાહરણ લઈ તમને સમજાવું માની લ્યો કે કોઈ એ નામનો વ્યક્તિ છે બી છે સી છે અને ડી છે હવે ચાર વ્યક્તિ છે જેને શેર બજારમાં પૈસા રોકવા જેને કે ખબર પડતી નથી ઓકે હવે એને પૈસા છે ને કોને આપ્યા આ એસેટ મેનેજમેન્ટ કંપની એટલે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે યાદ રાખજો મિત્રો મ્યુચ્યુઅલ ફંડ કંપની નાની પાસે કેટલા રૂપિયા હતા તો કે એ પાસે માની લ્યો 10 રૂપિયા હતા બી પાસે 20 રૂપિયા સી પાસે 30 અને ડી પાસે 40 રૂપિયા હતા બધા પાસે થઈ અને આમ જોવા જાવ તો 100 રૂપિયા જેવું લમસમ અમાઉન્ટ થયું આ 100 રૂપિયાનો અમાઉન્ટ જે છે એ 100 રૂપિયાનો અમાઉન્ટ કોને આપ્યું આપણે એસેટ મેનેજમેન્ટ કંપનીને આપ્યું એટલે આ તમારું મ્યુચ્યુઅલ ફંડ થયું અને મિત્રો આમાંય તમે સમજો જો ઇંગ્લિશ ડેફિનેશન જોવા જાવ તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું મ્યુચ્યુઅલ ફંડ એટલે બધાનું સામૂહિક જે ભંડોળ ભેગું થાય ને એને તો મ્યુચ્યુઅલ ફંડ કહેવાય આપણે બધાનું ભંડોળ ભેગું થયું હવે આ કંપની શું કરે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ કંપની શું કરે મ્યુચ્યુઅલ ફંડ કંપની જે એ જુદી જુદી કંપનીઓમાં રૂપિયા રોકશે શેમાં રોકે જુદી જુદી કંપનીઓમાં રૂપિયા રોકે માની લ્યો કે કોઈ રિલાયન્સ કંપનીની અંદર રોકે કોઈ ઇન્ફોસિસ ની અંદર રોકશે કોઈ એની અંદર વિપ્રો ની અંદર રોકશે કોઈ મિત્રો ટાટાની અંદર રોકે છે આવી જુદી જુદી કંપનીઓમાં રૂપિયા રોકે અને માની લ્યો કે આપણે બધાએ ભેગા થઈને કેટલા રૂપિયા આપ્યા છે મિત્રો 100 રૂપિયા હવે એને રિલાયન્સ ની અંદર માની લ્યો 30 રૂપિયા રોક્યા અહીંયા 30 રૂપિયા રોક્યા અહીંયા એને 20 રૂપિયા રોક્યા 20 રૂપિયા એને બધાયના થઈને 100 રૂપિયા રોકી દીધા સમજજો મિત્રો એને જુદી જુદી કંપનીઓમાં રૂપિયા રોક્યા હવે અગત્યની વસ્તુ છે સમજજો મિત્રો કે 100 રૂપિયા આપણે જે આપ્યા છે ને એને માની લ્યો કે 10 રૂપિયાનો એક યુનિટ બનાવ્યો એને એક 10 રૂપિયાનો શું બનાવ્યો યુનિટ બનાવ્યો તો અહીંયા એ નામના વ્યક્તિએ કેટલા રૂપિયા રોક્યા છે મિત્રો 10 રૂપિયા તો આની પાસે યુનિટ કેટલા હોય એક યુનિટ છે બરોબર છે બી પાસે કેટલા યુનિટ હોય
બે યુનિટ છે સી પાસે ત્રણ યુનિટ છે ને ડી પાસે ચાર યુનિટ યુનિટ કયો શેર કયો જે કયો તે તમે બરોબર છે હવે એક યુનિટ ની કિંમત કેટલા રૂપિયા છે 10 રૂપિયા છે તો આના બે ની કિંમત 20 ત્રણ ની કિંમત 30 અને ચાર ની 40 બધાયના તેમ ટોટલ યુનિટ કેટલા થયા 10 યુનિટ અને એને ગુણ્યા 10 રૂપિયાનો ભાવ એટલે ટોટલ 100 રોકાણ ચાલો રેડી હવે શું થશે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ જ્યાં રૂપિયા રોક્યા હવે એનો એક તો શેરનો ભાવ વધે કાં તો એના શેર હોય ડિબેન્ચર હોય એના ભાવનું વધઘટ થાય અને એ વધઘટને પરિણામે પ્લસ એમાં કે એ લોકો ડિવિડન્ડ બિવિડન્ડ ચૂકવે એ લોકો વ્યાજ આપે એના પરિણામે મિત્રો તમે રોકેલા તમારા વતી રોકેલા 100 રૂપિયા હતા એની વેલ્યુ માનો કે વધીને 120 રૂપિયા થઈ જાય કેટલા રૂપિયા થઈ જાય 120 રૂપિયા થઈ જાય તો આ કંપની શું કરશે એમાંથી પહેલા પોતાનો ખર્ચો બાદ કરે પેલા પોતાનો ખર્ચો બાદ કરે માની લો કે ખર્ચો બાદ કરતા સીધી રકમ તમને સમજાવું 120 રૂપિયા વેલ્યુ થઈ હવે 120 રૂપિયા વેલ્યુ એ ટોટલ કેટલા યુનિટની હતી 10 યુનિટની હતી 120 રૂપિયાને ભાગ્યા 10 કરો એટલે એક યુનિટને કેટલા રૂપિયા મળે 12 રૂપિયા મળે ધેટ મીન્સ કે એ નામના વ્યક્તિ પાસે એક યુનિટ હતો તો એને કેટલા આપવાના 12 રૂપિયા આપવાના બી પાસે બે હતા તો 24 રૂપિયા મળે મ્યુચ્યુઅલ ફંડ આ રીતે કામ કરે યસ મિત્રો તમારા વતી આ કંપની જે છે ને એસેટ મેનેજમેન્ટ કંપની એ તમારા વતી અહીંયા રૂપિયા રોકે છે અને એક વસ્તુ એ પણ યાદ રાખજો તમારા વતી રોકે છે અને તમારા જોખમે રોકે છે ખાસ યાદ રાખજો મ્યુચ્યુઅલ ફંડ કંપનીની કોઈ રિસ્પોન્સિબિલિટી હોતી નથી એટલા માટે તો તમે જ્યારે ન્યૂઝની અંદર આવે છે ને મિત્રો એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમેન્ટ પૂરી થાય ને એટલે એકદમ ઝડપથી એક લેટી બોલે છે એકદમ સ્પીડથી મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરો તમે સમજી ન શકો એટલી સ્પીડમાં બોલે છે મિત્રો એ આજ બોલે છે કે મ્યુચ્યુઅલ ફંડ મેં ઇન્વેસ્ટમેન્ટ કરના માર્કેટ રિસ્ક કે આધીન હૈ યસ મિત્રો માર્કેટ રિસ્ક આધીન છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને સૌથી મોટો ફાયદો એ થશે મિત્રો કે એક તો એને કમિશન પણ મળશે અને મોટા ભાગે મ્યુચ્યુઅલ ફંડ કંપની એવી હોય છે કે જેને આ મ્યુચ્યુઅલ ફંડની અંદર 40% તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એટલે પોતાને તો ફાયદો થવાનો છે અને પ્લસ તમને ફાયદો થાય કે ન થાય મ્યુચ્યુઅલ ફંડ કંપનીને એનું કમિશન મળશે એ કમિશન લઈ લેશે એટલા માટે મિત્રો મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા હોય છે જેને ખબર નથી પડતી એ લોકો આની અંદર કરે છે પણ આ પણ શેર બજાર જેવું જ છે હવે આપણને પ્રશ્ન થાય કે સર તો આ મ્યુચ્યુઅલ ફંડ વાળા છે એ આપણા 100 રૂપિયાને આ બધામાં રોક્યા એ ક્યાં ક્યાં રોકે થોડીક આગળ મત્ર વસ્તુ લઈ જાઉં છું તમને સમજતા જાજો ને નોંધ કરતા જાજો ક્યાં 100 રૂપિયા ઈ ક્યાં રોકે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ કંપની છે ને મ્યુચ્યુઅલ ફંડ ની અંદર આમ જોવા જાવ તો સિમ્પલ ભાષાની અંદર આમ ત્રણ વર્ગીકરણ કરી શકાય મ્યુચ્યુઅલ ફંડ ના છે ને ત્રણ પ્રકાર છે એક તો પ્રકાર છે જેને કહેવામાં આવે છે ગ્રોથ મ્યુચ્યુઅલ ફંડ આ મેજર પ્રકારની વાત કરો જો મિત્રો ગ્રોથ મ્યુચ્યુઅલ ફંડની અંદર શું હોય મ્યુચ્યુઅલ ફંડ વાળી કંપની છે એ તમારા પૈસા છે ને એમાંથી 80% રૂપિયા ઇક્વિટીમાં રોકશે અને 20% રૂપિયા છે ને ડેટમાં રોકશે દેવામાં રોકશે ડિબેન્ચર બોન્ડમાં રોકશે અને 80% શેમાં રોકશે ઇક્વિટીમાં રોકે તમે જે પૈસા આપો છો એમાંથી 80% ઇક્વિટીમાં જવા દે અને 20% ડેટમાં જવા દે કે ફિક્સ ઇન્કમ મળે એટલા માટે બીજો પ્રકાર આવે છે મિત્રો એને કહેવામાં આવે છે બેલેન્સ બીજો પ્રકાર છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ નો એને બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડ કહેવાય છે એમાં મિત્રો મ્યુચ્યુઅલ ફંડ વાળી કંપની તમારા પૈસા 50-50% રોકી દે 50% ઇક્વિટીમાં 50% ડેટમાં રોકી દેશે અને ત્રીજો પ્રકાર છે જેને કહેવામાં આવે છે મિત્રો ઇન્કમ ત્રીજો પ્રકાર છે એને શું કહે છે ઇન્કમ કહે છે ઇન્કમમાં મિત્રો ઇક્વિટીમાં 20% અને ડેટમાં 80% રૂપિયા રોકવામાં આવતા હોય છે આ જનરલાઇઝ ઓપ્શન છે મિત્રો ખાસ યાદ રાખજો પછી મ્યુચ્યુઅલ ફંડની કંપની ઉપર ડિપેન્ડન્ટ છે કે એ કંપની સેમાથી સેમા રૂપિયા રોકે એ પ્રમાણે જે તે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે પરંતુ મિત્રો આ જે મ્યુચ્યુઅલ ફંડ છે ને એ મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ તમને જેમ તમે શેર લેવા જાઓ તો શેરના સર્ટિફિકેટ આપતા હવે તો સર્ટિફિકેટ નથી
હતા પણ જેની પાસે મિત્રો રાજકોટની અંદર ઓલી રાજકોટ નાગરિક સહકારી બેંકના શેર હોય એનું સર્ટિફિકેટ ઘરે હશે એ ખબર હશે હવે ડીમેટ એકાઉન્ટ થઈ ગયા તો જેમ શેર સર્ટિફિકેટ મળતું એમ બોન્ડનું સોરી તમને મ્યુચ્યુઅલ ફંડનું સર્ટિફિકેટ મળે પણ ડીમેટ છે હવે શું થઈ ગયું છે ડીમેટિઝેશન થઈ ગયું છે તો આવી રીતે તમારા ડીમેટ એકાઉન્ટની અંદર તમારા મ્યુચ્યુઅલ ફંડ પડ્યા હોય છે હવે પ્રશ્ન થાય કે સર તો આ મ્યુચ્યુઅલ ફંડમાં અમે રૂપિયા રોક્યા તો એ રૂપિયા અમે ક્યારે ઉપાડી શકીએ યસ મિત્રો ખૂબ જ અગત્યના મુદ્દા સમજાવતો જાઉં છું મિત્રો સમજજો આ મ્યુચ્યુઅલ ફંડના રૂપિયા તમે ક્યારે ઉપાડી શકો બે પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ એની અંદર આવે છે એક મિત્રો જેને કહેવામાં આવે છે ઓપન એન્ડેડ શું કહેવામાં આવે છે મિત્રો ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે અને બીજા છે ને એને કહેવામાં આવે છે ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ શું કહેવામાં આવે છે મિત્રો ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ એટલે એવા કે તમે ગમે ત્યારે મ્યુચ્યુઅલ ફંડની કંપનીને કહી શકો કે અમારા રૂપિયા પાછા આપો સમજો મિત્રો ઓપન એન્ડેડ ની અંદર ગમે ત્યારે તમને મજા આવે ત્યારે તમે કહી શકો કે મેં 1 લાખ રૂપિયા કે 10 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા હતા એ મને પાછા આપો એટલે જે તે વખતે કંપનીનું જે એનએવી હશે એસેટ વેલ્યુ જે છે એ એનએવી મુજબ આપણે જે 120 રૂપિયા હમણાં ગોઈતું હતું એ 120 હોય 115 હોય 90 હોય 92 હોય વધારે પણ હોય ને ઓછું પણ હોય એ મુજબ તમને પૈસા આપી દેશે ગમે ત્યારે આપી દે એને શું કહે છે મિત્રો ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ કહે છે અને તમારા પૈસા ક્લોઝ એન્ડેડ એટલે નિશ્ચિત સમયે જ મળે યસ મિત્રો નિશ્ચિત સમયે જ તમને પૈસા મળે એની વેલા તમે 2 વર્ષ માટે રોકાય તો 2 વર્ષે 3 વર્ષ માટે રોકાય તો 3 વર્ષે પૈસા પાછા મળે એની પેલા તમને પૈસા પાછા આપવામાં આવશે નહીં એ વસ્તુ જે છે એને શું કહેવામાં આવે છે મિત્રો ક્લોઝ એન્ડેડ કહેવામાં આવે છે તો અપેક્ષા રાખું છું કે આ પણ તમારા મગજમાં બેસી ગયો છે મ્યુચ્યુઅલ ફંડ શું છે એ ખબર પડી ગઈ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર કેવા હોય એ પણ તમને લોકોને ખબર પડી ગઈ હવે એક વસ્તુ છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર ખરેખર આ કંપનીઓ જે છે એ પૈસા રોકે છે કઈ રીતે રોકે છે કઈ રીતે અને એની અંદર જે મિત્રો મુદ્દો અત્યારે આપણે બધા જાણો છો ફ્રેન્કલિન ટેમ્પટેશનનો જે મુદ્દો છે આ ફ્રેન્કલિન ટેમ્પટેશનનો મુદ્દો જે છે ટેમ્પટેશન આ શું છે મિત્રો પરિસ્થિતિ એવી હતી કે ફ્રેન્કલિન ટેમ્પટેશન ટેમ્પલેટન નામની જે કંપની હતી એ યુરોપિયન કંપની છે મિત્રો 1950 પહેલાની એને માત્ર જે પૈસા રોક્યા હતા ને એની એસેટ મેનેજમેન્ટ કંપની છે એ એસેટ મેનેજમેન્ટ કંપનીએ જે પૈસા રોક્યા હતા ને મિત્રો એને સેમાં રોકેલા હતા એ ફ્રેન્કલિને પૈસા જે રોકેલા હતા આ કંપનીએ જે પૈસા રોક્યા હતા એ મિત્રો એને ડેટ ઇક્વિટી ડેટ ફંડમાં રોકેલા હતા સેમાં રોકેલા હતા ડેટ ફંડમાં રોકેલા હતા હવે ડેટ ફંડ એટલે શું મિત્રો તો ખાસ કરીને જ્યારે કોઈ કંપની શરૂ થાય ને તો એ 2 પ્રકારની રૂપિયા મળે કાં તો ઇક્વિટી દ્વારા મેળવે ને કાં દેવા દ્વારા મેળવે દેવા દ્વારા ડિબેન્ચર બહાર પાડે અથવા તો બોન્ડ બહાર પાડે હવે આ ફ્રેન્કલિને જે કંપનીએ રૂપિયા રોક્યા હતા એ ડેટમાં રોક્યા હતા હવે ડેટમાં રોકે મિત્રો એમાં શેર બજારની અંદર આપણે હમણાં વાત કરીએ છીએ થોડી ઘણી 2 પ્રકારની કંપની હોય છે એક તો એના રેટિંગ જે છે ને એ રેટિંગ ખૂબ જ હાઈ હોય રેટિંગ કેવા હોય મિત્રો ખૂબ જ હાઈ રેટિંગ વાળી કંપની હોય અને હાઈ રેટિંગ વાળી કંપની એટલે કેવી કે જે કંપનીની અંદર મિત્રો ભલે વળતર ઓછું હોય જેનું વળતર ઓછું હોય પણ રિસ્ક પણ ઓછું હશે જેનું રેટિંગ ઇકોનોમિકલી સાઉન્ડ કંપની હોય ને એ હાઈ રેટિંગ વાળી કંપની છે અને ઇકોનોમિકલી થોડી ઘણી લો કંપની હોય એને લો રેટિંગ વાળી કંપની કહેવામાં આવે છે હવે આને શું કર્યું તું મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જે લો રેટિંગ વાળી કંપની છે એમાં હંમેશને માટે યાદ રાખવાનું મિત્રો કે લો રેટિંગ વાળી કંપની છે એમાં રિટર્ન છે ને એ હાઈ હશે એની અંદર રિટર્ન કેવું હોય ખૂબ જ વધારે હોય પણ મિત્રો રિટર્ન વધારે હોય ને એની અંદર રિસ્ક પણ વધારે હોય જેમાં રિટર્ન વધુ હોય એમાં રિસ્ક પણ શું હોય વધારે હોવાનું છે હવે શું કર્યું ફ્રેન્કલિન ટેમ્પટેશને આ પૈસા રોક્યા ડેટ ફંડની અંદર અને કેવી કંપનીમાં તો કે લો રેટિંગ વાળી કંપનીમાં રોક્યા શું કામ કે જેથી કરીને એનું રિટર્ન કેવું હોય વધારે હોય તમને બધાને ફાયદો થાય એટલે એમાં રૂપિયા રોક્યા હવે પરિસ્થિતિ એવી થઈ કે એક તો આર્થિક મંદી આવતી હતી વધારામાં કોવિડ નામની મહામારી આવી અને આ મહામારીને લીધે એને જેમાં રૂપિયા રોક્યા હતા ને
हैं, एक कंपनी नी मार्केट वेल्यू घटती गई, एक कंपनी नी वेल्यू घटती गई अने एक कंपनीओ पोतानु देवू चुकवा माटे असमर्थ थई गई, एने ज्यां रूपिया रोकाता एक कंपनीओ उठवा मांडी, ये उठवा मांडी, मार्केट डाउन थातु तू एटले जे लोकोए आ डेट फंड मा रूपिया रोकाता ए लोकोने खबर पड़ी के भाई मार्केट तूटे छे, आपणी ओली 12 रूपिया वाली वेल्यू पछी 11 थी जाय 10 थी जाय तमने खबर तो होय छे अने ए ऑनलाइन डेटा होय छे। हवे આપણે જે રોકા તેના એક યુનિટ નો 10 રૂપિયા ભાવ હતો અને 12 થાય તો મજા આવે, પણ એના 8 થાય તો લોકો ડરવા માંડ્યા અને રૂપિયા ઉપાડવા માંડ્યા, રૂપિયા ઉપાડવા માંડ્યા ને હવે પરિસ્થિતિ શું થઈ કે આની પાસે ફ્રેન્કલિન પાસે એટલા બધા પૈસા તો હોય નહીં કે જેટલા લોકો માંગે બધા એના પે કે એને ઇન્વેસ્ટ કરેલા છે બીજી જગ્યાએ, હવે શું કર્યું કે એને જેમાં રોકાતા ને લો રેટિંગ વાળા બોન્ડમાં એનો ભાવ તો ઘટી ગયો એટલે ઈ તો વેચાય નહીં, તમે પૈસા માંગવા મીંડા તમારા પૈસા ચૂકવવા માટે એને હાઈ રેટિંગ વાળી કંપનીમાં ક્યાંક રોકાતા ઈ વેચી નાખ્યા, એને શું કર્યું હાઈ રેટિંગ વાળી કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તમારું નહોતું એ તો બીજાનું હતું, એ વેચી નાખ્યું અને છતાંય પૈસા પૂરા ન થયા, તમે હજી માંગતા હતા માઈ ગેજ રેખા એને પોતાના બોન્ડ વેચવા માંડ્યા અને નુકસાન દવા માંડ્યું, અને કંપનીને એક તબક્કે એવું લાગ્યું કે સારું હવે જો વેચશું ને તો ખરેખર જે લોકો એમને 10 રૂપિયા આપ્યા છે એની માર્કેટ વેલ્યુ ઘણી ઘટશે, એટલે હળવેકથી આ ફ્રેન્કલિને કીધું કે અમે ભારતમાં જે અમારા 6 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે, સમજો મિત્રો ફ્રેન્કલિને બહુ સ્પષ્ટ કીધું છે કે અમે 6 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે એને ક્લોઝડ કરીએ છીએ, એને માત્ર કેટલા ક્લોઝ કર્યા 6 ક્લોઝડ કર્યા, એટલે મિત્રો યાદ રાખજો મ્યુચ્યુઅલ ફંડ કંપની ઉઠી નથી ગઈ, તમારા પૈસા બરબાદ નથી થયા, આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ ક્લોઝ કરેલા છે, એટલે હવે તમે આમાં એક તો ઇન્વેસ્ટમેન્ટ પણ ન કરી શકો એક અને બીજું આમાંથી તમારા પૈસા તમે રિટર્ન પણ મેળવી ન શકો, તો આપને એમ લાગે કે સાહેબ પૈસા રિટર્ન ન મળે તો ડૂબા, ના મિત્રો એ તમારા મ્યુચ્યુઅલ ફંડની જે અમાઉન્ટ છે ને એ એની પાસે છે પડી છે, અને આરબીઆઈએ પણ સ્પષ્ટ કીધું છે મિત્રો કે આ તમારા પૈસા સેફ છે, હા કેટલા મળશે મિત્રો આ મ્યુચ્યુઅલ ફંડના પૈસા તમને પરત મળે એ ફાઇનલ છે મિત્રો, પૈસા પરત મળશે જ મળશે જ, પણ કેટલા મળશે એ નક્કી નથી, કારણ કે એને તમે 100 રૂપિયા આપણા ઉદાહરણ મુજબ આપ્યા હતા એને જ્યાં જ્યાં રોકાતા એને લોસ ગયો છે, તો કદાચ 100 રૂપિયાની સામે એને 70 રૂપિયા મળે, ભાઈ એને 80 રૂપિયામાં હા 100 તો નથી મળવાનું, 100 નહીં મળે પણ 70 80 કંઈક તો મળશે, પણ જેદી એને મળશે માર્કેટ સ્ટેબલ થશે ત્યારે કંપની સામેથી તમને કહી દેશે કે હવે તમે અમને આપ્યા હતા ને એ 100 રૂપિયાના બદલે અમે 70 પાછા આપી જઈએ 80 આપી જઈએ, પણ આપશે તો ખરા આપશે ખરા મિત્રો, એટલે બહુ પેનિકમાં રહેતા આ પૈસા ડૂબેલા છે જ નહીં, અને આના માટે થઈ અને તમે મિત્રો યાદ કરો કે 6 મ્યુચ્યુઅલ ફંડ એને બંધ કરેલા છે, એ જ કંપનીના ભારતમાં બીજા ડેટ ફંડ બીજા 7 ડેટ ફંડ પણ છે, આ જે 6 બંધ કર્યા ને એ ડેટ ફંડ જ હતા, એ ડેટ ફંડ હતા, બીજા 7 છે એ ચાલુ જ છે, 7 ડેટ ફંડ છે એ તો હજી ચાલુ છે, અને વધારામાં મિત્રો બીજા 15 ઇક્વિટી ફંડ છે કે જેને એને રૂપિયા ઇક્વિટીમાં રોકેલા હોય, આ બધું ચાલુ છે, માત્ર બંધ કર્યા છે આ 6, શું કામ કે એ 6 ના રૂપિયા એને જ્યાં રોકાતા ને મિત્રો એ ડૂબ્યા છે, બરોબર છે, એટલે બહુ પેનિક વાળી વસ્તુ નથી, અને આમાં આના પરિણામે મિત્રો માર્કેટમાં અફવા ફેલાય, માર્કેટની અંદર એવો ઉપાવ થાય કે મ્યુચ્યુઅલ ફંડ કંપની ઉઠી જશે આ છે તે છે પૈસા ડૂબશે, ખરેખર મિત્રો એવું તો કઈ છે નહીં, પૈસા ઉડવાના છે નહીં, અને આવું ન થાય માર્કેટમાં પેનિક ન થાય અને લોકો મ્યુચ્યુઅલ ફંડ પાસેથી વધારે રૂપિયા માંગવાનો માંડે ને, એટલે આરબીઆઈ દ્વારા એક સ્પેશિયલ પેકેજ જાહેર થયું છે, આપ જાણતા હશો આરબીઆઈ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ માટે એક સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું છે, અને કેટલા રૂપિયાનું મિત્રો 50,000 કરોડ રૂપિયાનું, કેટલા રૂપિયાનું 50,000 કરોડનું આ પેકેજ શું છે મિત્રો, પેકેજ બીજું કઈ નહીં પરંતુ આરબીઆઈએ બેંકોને કીધું, સમજો મિત્રો આરબીઆઈએ બેંકોને કીધું કે ભાઈ જો તમારે પૈસા જોતા હોય ને તો
तो तमने अमे 50,000 करोड़ सुधी आपसु सेना माटे, तो बैंक्स वाला छे ए म्यूचुअल फंड कंपनी ने आपी सके। एटले बैंक वाला कोने आपसे? म्यूचुअल फंड कंपनी ने। याद रखो मित्रों, आरबीआई डायरेक्ट म्यूचुअल फंड ने कंपनी ने नहीं आपे, एनु पैकेज जे छे ई आरबीआई तो कोने आपसे? बैंक ने आपसे। अने बैंक वाला कोने आपसे? म्यूचुअल फंड कंपनी ने आपसे। अने ए मित्रों, ए एमनम नथी आपवाना। आपणे थोड़ा समय पहेला विचारो, याद करो, एक शब्द भणेला हता मित्रों, एलटीआरओ। આવો શબ્દ સાંભળેલો હતો ને, લોંગ ટર્મ રેપો ઓપરેશન। ઘણી સરસ મજાની વાત થઈ છે મિત્રો આની અંદર। એ લોંગ ટર્મ રેપો ઓપરેશન છે, એની અંદર મિત્રો આને એક શબ્દ એડ કરી દીધો। શું? TLTRO। શું એડ કરી દીધું મિત્રો? TLTRO। એટલે એને કહેવાય મિત્રો ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન। શું કહેશો એને? ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન। એટલે આરબીઆઈ દ્વારા 50,000 કરોડ કોને મળશે? બેંકોને। કોના અંતર્ગત? તો કે TLTRO। LTRO પણ કેવું? ટાર્ગેટેડ છે। અને આનો સમયગાળો મિત્રો 3 મહિનાનો છે। કેટલા મહિના કીધા છે મિત્રો? 3 મહિનાના સમય માટે મ્યુચ્યુઅલ ફંડ વાળાને આપવા હોય તો આરબીઆઈ આપશે। પણ મિત્રો ઘણા પ્રશ્ન છે કે બેંકો આવી રીતે લઈને મ્યુચ્યુઅલ ફંડને આપશે નહીં આપે? મ્યુચ્યુઅલ ફંડ વાળા બેંકો પાસેથી માગશે નહીં માગે? ઘણા બધા પ્રશ્ન છે, એને આપણે સાઈડમાં રાખી દઈએ। પરંતુ પરિસ્થિતિ અત્યારે હાલમાં આવી છે, અને અપેક્ષા રાખું છું કે આ મુજબ તમે લોકોને જે મગજમાં હતું એને સમજાવવા માટે એક સમર્થ રહ્યો હશે એવું મને લાગે છે। મ્યુચ્યુઅલ ફંડ મિત્રો કશું જ નથી, ફ્રેન્કલિન ટેમ્પલેટન છે જે એ કંપની ડૂબી ગઈ નથી, એના મ્યુચ્યુઅલ ફંડ ચાલુ જ છે, ભારતમાંય ચાલુ છે, પણ ખાલી 6 બંધ કરેલા છે, જાજુ કઈ નથી મિત્રો। તમને ખબર ના પડે તો તમારા વતી પૈસા એ કંપની છે એ બીજી કંપનીમાં, શેરમાં કે ડિબેન્ચર બોન્ડમાં રોકી દઈએ, એટલે આપણે એને શું કહીએ છે? મ્યુચ્યુઅલ ફંડ કહીએ છે। ઠીક છે મિત્રો, તો આ વાત હતી મ્યુચ્યુઅલ ફંડની। અને મ્યુચ્યુઅલ ફંડની અંદર મિત્રો જરા એકાદું ચેક કરી નાખું કે કોઈ મુદ્દો રહી નથી જતો યસ મિત્રો। હા ઓકે, સૌથી વધુ અગત્યની બાબત એ જ હતી કે જુદા જુદા પ્રકારની આની જે સ્કીમ હોય છે, ઓપન એન્ડેડ હોય, ક્લોઝ એન્ડેડ હોય, એ અગત્યનું છે। અને પ્લસ એ લોકો રૂપિયા રોકે છે શેમાં? ડેટમાં રોકે છે કે ઇક્વિટીમાં રોકે છે? મિત્રો ડેટ અને ઇક્વિટી અગત્યનું છે। એક જ ભૂલ હતી એની, શું? કે એને હાઈ રેટિંગ વાળી કંપનીમાં રોકવાના બદલે શેમાં રોકી? લો રેટિંગ વાળી કંપની। લો રેટિંગ હોય એ કંપની મિત્રો વળતર ઝાઝુ આપે, પણ રિસ્ક વધારે હોય, એટલે બને ત્યાં લગી રૂપિયા સેફમાં રોકેતા બી માથાકૂટ થઈ ના હોત, આ મુદ્દો એનો છે મિત્રો। તો અપેક્ષા રાખું છું કે આ મુદ્દાને આપ લોકો વ્યવસ્થિત રીતે સમજી શકેલા હશો, અને એવી રીતે એક પ્રયત્ન કરેલો છે। અને છતાં પણ કોઈ ડાઉટ્સ ક્વેશ્ચન હોય તો આપ લોકો ગમે ત્યારે આની સમજૂતી માટે એક વોટ્સઅપ અથવા ટેક્સ્ટ મેસેજ છોડી શકો છો। બીજી વાત કરવી છે મિત્રો આજે મારે, ખાસ કરીને રિલાયન્સ। યસ મિત્રો, રિલાયન્સ તારીખે જે મેં અગાઉ વાત કરી લીધી, 30 એપ્રિલ ના રોજ પોતાની કંપની માટે ક્વાર્ટરલી રિપોર્ટ તો ડિક્લેર કર્યું રિઝલ્ટ, પણ એની જોડે જોડે મિત્રો 53,125 કરોડ રૂપિયાના 53,125 કરોડ રૂપિયાના, આટલા રૂપિયાના મિત્રો 53,125 કરોડ રૂપિયાના રાઇટ ઇસ્યુ બહાર પાડેલા છે। કેવા ઇસ્યુ બહાર પાડેલા છે મિત્રો? રાઇટ ઇસ્યુ, એટલે ગુજરાતીમાં એને મિત્રો હકના શેર કહેવાય। જે કોમર્સ વાળા વિદ્યાર્થીઓ છે સમજી ગયા છે હકના શેર, પણ આ રાઇટ ઇસ્યુ શું છે એ જે કોમર્સ વાળા નથી એના માટે ખાસ મિત્રો 2 મિનિટમાં કહું। રાઇટ ઇસ્યુ બહાર પડ્યા છે મિત્રો, કોઈ પણ કંપની જ્યારે શરૂ થઈ ને એ શરૂ થાય ત્યારે કંપનીઓ 2 પ્રકાર માર્કેટમાંથી રૂપિયા મેળવે, યા તો ઇક્વિટી દ્વારા। ઇક્વિટી શેર છે ને મિત્રો એ કંપનીની માલિકીની મૂડી છે। શું છે? માલિકીની મૂડી છે। અને બોન્ડ છે ને, બોન્ડ ડિબેન્ચર એ ઉછીના છે, ઉછીના એટલે નિશ્ચિત સમયના અંતે પરત કરવાના। ઇક્વિટીના રૂપિયા કંપની ચાલુ હોય ત્યાં લગી પરત ન થાય, આ વસ્તુ ક્લિયર છે। હવે શું થયું કે કંપની જ્યારે નવો ઇસ્યુ બહાર પાડે મિત્રો, આપ જાણતા હશો કે કંપની એની લાઈફમાં પ્રથમ વખત, કંપની એની લાઈફમાં પહેલી વખત જયારે શેર બહાર પાડે ત્યારે એને આઈપીઓ કહી છે આપણે। શું કહે છે મિત્રો? આઈપીઓ। આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર છે। શું છે મિત્રો? ઇનિશિયલ પબ્લિક ઓફર છે, અને ત્યારબાદ
ત્યાર બાદ ગમે એટલી વખત બહાર પડે એને શું કહેવાય એફપીઓ કહેવાય શું કહેવાય મિત્રો એફપીઓ અને એફપીઓ એટલે ફોલો અપ પબ્લિક ઓફર શું કહેવાય છે ફોલો અપ કયો કે ફોરવર્ડ કયો ઈ ફોલો અપ પબ્લિક ઓફર જે એક વખત બહાર પડ્યા પછી માર્કેટમાં જાય તો એ શું છે એફપીઓ છે આ એફપીઓ ની અંદર નવા શેર બહાર પાડે તોય ભલે અને રાઈટ ઇશ્યુ લાવે તોય ભલે રાઈટ ઇશ્યુ છે શું મિત્રો એની વાત જોજો નવા શેર બહાર પાડે એટલે કંપની તો ચાલુ જ છે નવા શેર બહાર પડ્યા પણ એ શેર ખરીદવાનો અધિકાર સમજો શેર ખરીદવાનો અધિકાર એટલે કે રાઈટ છે ને એ કોને આપે એના જૂના શેર હોલ્ડરોને આપે કોને આપે મિત્રો કંપની પોતે નવા ઇશ્યુ બહાર પાડે અને એ શેર પરચેઝ કરવાનો રાઈટ માત્ર કોને આપે એના જે જૂના શેર હોલ્ડર હતા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એને હક આપે ત્યારે એને શું કહેવાય રાઈટ ઇશ્યુ કહેવાય છે મિત્રો અત્યારે રિલાયન્સે જે 53,125 કરોડના શેર બહાર પડ્યા ને એ રાઈટ ઇશ્યુ છે તમે કે હું નહીં ખરીદી શકી જો તમારી કે મારી પાસે રિલાયન્સના શેર હોય તો તમને કે મને અધિકાર મળે અધરવાઇઝ નહીં એટલે શું કે છે રાઈટ રાઈટ એટલે અધિકાર મળે છે શેનો અધિકાર મળે શેર ખરીદવાનો અધિકાર મળે અને એ જૂના શેર હોલ્ડરોને શેર આપે છે ને મિત્રો એને ત્યારે 30 એપ્રિલના રોજ એનું માર્કેટ ક્લોઝિંગ હતું મિત્રો 1467 રૂપિયા